નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ચલો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પંદર જોઈશું પાઠ પંદર માં આપણે સરકાર વિશે સમજવાનું છે સરકાર સરકાર શબ્દ આપણે વારંવાર કાને સાંભળીએ છીએ તો સરકાર છે શું સરકાર કોણ છે અને સરકાર શું કરે છે એના વિશે આપણે સમજવાનું છે તો સરકાર શબ્દ તમે સાંભળ્યો છે તો સરકાર એક એવી વ્યક્તિ છે કે એક આખા દેશનું જે સંચાલન કરે છે દેશનો વહીવટ કરે છે દેશના વહીવટીએ જે નિર્ણયો લેવાના હોય એ નિર્ણય લો એ સરકાર લે છે એને આપણે કહીએ છીએ સરકાર દેશના વિકાસ માટે પણ એ સરકાર જાગૃત બનીને એનું આયોજનપૂર્વક કાર્ય કરે છે જે કાયદા બનાવ્યા છે એને ધ્યાનમાં રાખીને જો સુધારા વધારા કરવાના હોય એ કરી શકે છે આપણે પેપરની અંદર પણ વાંચીએ છીએ કે જે છાપું આવે છે વર્તમાનપત્ર તે વર્તમાનપત્રની અંદર પણ આપણે પેપર એમાં વાંચીએ છીએ સરકાર વિશે કે આ સરકારે આ કામ કર્યું આટલું બજેટ બહાર પાડ્યું આમાં ભાવ વધાર્યો કે આજે આટલા ટકાનું કે આટલા લાખનું કે આટલા કરોડનું આજે આટલું એમ કે ટર્નઓવર થયું આજે આ વેપારીની ધરપકડ થઈ અને આને આ ગુનો લાગુ પડ્યો આ જે બધું આપણે સમજીએ છીએ વાંચીએ છીએ એ કોણ કરે છે બધું સરકાર કે ના વિવિધ કાયદાઓને ધ્યાનમાં રાખીને આ બધું કાર્ય થઈ શકે છે આપણે આગળના પાર્ટની અંદર શીખ્યા હતા કે આપણો દેશ એટલે કે ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો ભારત દેશ એ દુનિયાની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે લોકશાહી એટલે તમને નવાઈ લાગશે કે નવો શબ્દ છે કે લોકશાહી એટલે શું કે આપણી જે સરકારને ચૂંટીને આપણે આપણા દેશના વહીવટ માટે સંચાલન માટે આપણા દેશના વિકાસ માટે કે નિર્ણય લેવા માટે જે સરકારને રચીને આપણે જે મોકલીએ છીએ એ સરકાર એ કોના દ્વારા ગઈ છે એ કોના દ્વારા આ બધો વહીવટ કરી રહી છે તે લોકો માટે છે તો લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું જે રાજ્ય છે જે દેશ છે એને લોકશાહી દેશ કહેવામાં આવે છે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતા દેશને આપણે લોકશાહી દેશ કહીએ છીએ કે આપણે એ સરકારને ચૂંટીને મત આપીને આપણે એને ચૂંટી કાઢ્યા છે અને એ બહુમતીથી જે ચૂંટાઈને જે પક્ષ બને છે અને એમાંથી જે સરકારની નિમણૂંક થાય છે એ સરકાર આખા દેશનો વહીવટ કરે છે આખા દેશનો વહીવટ સરળતાથી થઈ શકે એટલે એટલા માટે આપણા દેશની સરકારે આપણા દેશને જુદા જુદા રાજ્યોની અંદર વહેંચણી કરી છે એમાં પણ જુદી જુદી સરકારની નિમણૂક કરી છે એમાં પણ જુદા જુદા કાયદાઓ બનાવ્યા છે આપણા ઘરની અંદર જોઈએ કે આપણા ઘરનો કોઈ એક સભ્ય આપણા ઘરનું સંચાલન કરે છે તો એ રીતે એ ઘરનું સંચાલન કરી શકાય પણ આખા દેશનો જો વહીવટ કરવાનો હોય તો કેવું મુશ્કેલ બને તે એ મુશ્કેલી ન પડે સગવડવાથી સગવડવા સગવડથી દરેકને એમ કે ન્યાય મળે અન્યાય ન થાય દરેકને પોતપોતાનો વિકાસ કરી શકે એટલા માટે એ સરકારની નિમણૂક કરીને આપણે કેટલાક કાયદાઓ બનાવ્યા છે એના વિશે આપણે સમજવાનું છે તો આપણો દેશ એટલે કે ભારત દેશ દુનિયાના સૌથી લોકશાહી ધરાવતો દેશ છે ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે કે આપણા ઘરનો વહીવટ કોણ કરે આપણા ઘરની અંદર રહેલા જે વડીલો છે એ કરે તો દેશનો વહીવટ સરકાર કરે આપણા દૈનિક પત્રો એટલે જે વર્તમાનપત્રો આવે છે ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ દેશના સંચાલન માટે નિર્ણય લેવા સરકારની જરૂર પડે છે સરકારની ક્યાં જરૂર પડે છે તો દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા માટે સરકારની જરૂર પડે છે દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે બંધારણને કેન્દ્રમાં રાખીને કાયદા બનાવે છે કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય પણ સરકાર દ્વારા કરવામાં આવે છે આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે આપણા સરકારના ત્રણ અંગો છે અને એ ત્રણ અંગો દ્વારા આખા દેશનો વહીવટ કે આપણા રાજ્યનો વહીવટ સારી રીતે કરી શકાય છે તો એ ત્રણ અંગો કયા છે તે તો કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર આ ત્રણ અંગો દ્વારા આપણા દેશની જે સરકાર છે એ આખા દેશને વહીવટ સરળતાથી કરી શકે છે હવે આપણને એક પોસ્ટર આપ્યું છે કે પેપર દૈનિક પત્રનો તેમાં જોઈ શકો છો કે એની અંદર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે ને એનું આપણને એક આપ્યું છે કે વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ એ આપણને આપેલું છે કે રૂપિયા ચાલીસ લાખ સુધીનો ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીથી મુક્ત સ્વર્ણ ગરીબ માટે દસ ટકા અનામત આ જે આપણને પોસ્ટરો જે આ પેપરોની અંદર આપણે પેપર વાંચતા હોય એટલે ખબર પડે તો જુદા જુદા રોજ નવા નવા સમાચાર આવે છે એ તમે પેપર વાંચો એટલે તમને સમજ પડે કે સમાચાર પત્રના કેટલા કટિંગ તમારે કરીને નોટબુકની અંદર તમારે આ પાર્ટની અંદર ચોંટાડવાના છે તો ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો જોયા એમના નિર્ણયો કે જાહેરાતના અંગો અંગે જાણી શકીએ છીએ આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝીનો વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ લોકોથી લોકો વડે ને લોકો માટે શું લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ લોકશાહી શાસન વ્યવસ્થા આપણી સરકાર સેના દ્વારા ચાલે છે લોકોથી લોકો વડે ચાલે છે અને લોકો માટે ચાલે છે સરકારને પોતા પોતાના માટે નહીં એના કુટુંબ કબીલા માટે નહીં પણ આખા સમાજ માટે સમાજના લોકો માટે આ શાસન વ્યવસ્થાને ચલાવે છે જેને આપણે કહીએ છીએ લોકશાહી શાસન વ્યવસ્થા એટલે જ કહેવાય છે કે આપણો દેશ એ લોકશાહી દેશ છે કે લોકો દ્વારા સરકારને ચૂંટીને ત્યાં મોકલી છે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્ત્વનું અને આગું સ્થાન ધરાવે છે દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલ જે વિગતો છે એકઠી કરો અને સરકારના કાર્યો કાર્યો અને એને અંગે જે સંગ્રહ પોતીનું નિર્માણ કરો એટલે તમારે નોટબુકની અંદર આ બધું કટિંગ્સ ધ્યાનમાં રાખીને છોટાડવાના સરકારના કાર્યોને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરો અને સુવિધાઓની યાદી પણ તમારે પેપરની અંદર વાંચો તો તમને જાણવા મળે આપણો દેશ અને આપણી સરકાર હવે જોઈશું આપણો દેશ એટલે કે ભારત અને આપણી સરકાર તો તમને ખબર હશે કે આપણા દેશના વહીવટી કરતાં આપણી સરકાર કોણ છે કોણ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન જે કહીએ છીએ અને આપણા મુખ્યમંત્રી કોણ છે આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે જે આપણા આગળના પાઠની અંદર ચૌદમા પાઠની અંદર સમજ્યા કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે તે ધર્મ હોય ભાષા હોય કે ખોરાક હોય પોશાક હોય જ્ઞાતિ હોય આ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ જો મતદારો ધરાવતો દેશ હોય તો એ આપણો દેશ છે દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે છે કે આપણા દેશ એક તો મોટો છે વિશાળ છે અને અનેક પ્રકારની ભિન્નતા છે અને એના કારણે એક જ સ્થળેથી વહીવટ કરવો અને સંચાલન કરવું એ અગવડ ભર્યું છે મુશ્કેલવાળું છે એટલે આવી સમસ્યાઓની અગવડતા સામે સારી રીતે વહીવટ કરવા માટે સરકાર વિવિધ સ્તરે જુદા જુદા સ્તરે કાર્ય કરે છે અને લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે સ્થાનિક સરકારના કયા આવે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્થળે જે કામ કરતા હોય સ્થાનિક સ્તરે આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે મિત્રો હવે આપણે જુઓ સ્થાનિક સરકારની અંદર કે ગ્રામ કે શહેરનો કાર્યભાર સંભાળે સ્થાનિક સરકાર શું કાર્ય કરે તે ગામડાઓને શહેરોનો કાર્યભાર સંભાળે રાજ્ય સરકાર હોય એ સમગ્ર રાજ્યનો અને રાષ્ટ્ર સરકાર હોય એ સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે વિવિધ સ્તરે સરકાર જરૂરી છે જુદા જુદા સ્તરે સરકાર જરૂરી છે નિયમો બનાવવા અને તેનું લાગુ તેને લાગુ કરવા સ્તરો ખૂબ જ ઉપયોગી છે દેશના નિભાવ એનો નિભાવ કરવા માટે વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવેલો છે જે આપણા બંધારણે સ્વીકારી દીધું છે કે આપણો દેશ એ લોકશાહી દેશ છે દુનિયાના સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં પણ વિવિધતા જોવા મળે છે સરકારના પ્રકાર જોઈએ આપણે કે આપણો દેશ એ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે દુનિયાના બધા દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા નથી દુનિયાની અંદર જેટલા દેશો છે એ બધા દેશોની અંદર લોકશાહી વ્યવસ્થા નથી દુનિયાના દેશોમાં કાર્યરત એવી વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે આપણે જોઈશું કે લોકશાહી સરકાર જો શું કાર્ય કરે છે કે આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે કે જે વિવિધ પ્ર પક્ષો હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય એમ પ્ર દરેક પક્ષના લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને જે પક્ષની અંદર બહુમતી મળી હોય વધારે મત મળ્યા હોય એ બહુમતી ધરાવતો પક્ષ એની સરકાર બને છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે ચૂંટણીમાં વિજય પામેલા જે ઉમેદવારો છે અને એ ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે ચૂંટણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જેમ કે આપણા વર્ગની અંદર જેમ મોનિટરની અને ઉપમોનિટરની ચૂંટણી થાય છે એ રીતે મત આપીને એમ કે આપણા દેશની સરકારની નિમણૂક કરવામાં આવે છે કેટલાક દેશમાં લોકશાહી લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિથી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે ભારતમાં સંસદીય લોકશાહી છે ભારતની અંદર કઈ લોકશાહી છે વિદ્યાર્થી મિત્રો સંસદીય જે સંસદની અંદર બેસીને આ બધો કાર્યભાર સંભાળવામાં આવે છે લોકશાહી સરકાર માટે કહેવાય છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે શું માનવોને જે અધિકાર મળેલા છે આપણા બંધારણની અંદર કેટલાક અધિકારો છે એ અધિકારો અને રક્ષણ કરવા અને એમને જરૂરી જરૂરી સંવર્ધન થઈ શકે એ માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે લોકશાહી સરકારમાં લોકો સરકાર છે એવું નહીં કે જે વડાપ્રધાન જે નિર્ણય લે સહી છે પણ જો લોકોને માન્ય ન હોય તો લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે એટલે લોકશાહી સરકારમાં લોકો સરકાર કંઈ કહી શકાય છે કે લોકોને જો એ માન્ય હોય તો જ એનો અમલ કરી શકાય છે સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે અને આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે આપણા દેશમાં સરકારની મુદત પાંચ વર્ષની હોય છે હવે સામ્યવાદી સરકાર જોઈશું આપણે લોકશાહી સરકાર જોયા હવે આપણે આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિવે વિશેષ મહત્ત્વમાં આપ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે આ પ્રકારની જે સરકાર છે એમાં બધાને સામ્યતા અને સરખાપણાને મહત્વ આપવામાં આવે છે સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યવતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે બધાને સામ્યતાને સમાનતા મળે એવી શાસન વ્યવસ્થા કરે છે વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે ઘણા બધા દેશોની અંદર સામ્યવાદી સરકાર છે વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારનું નિર્માણ થાય છે કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક હતું શાસક બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે કે એક જ પ્રકારની એક હતું શાસક એટલે એક જ પ્રકારની શાસન વ્યવસ્થા ચાલી રહી છે એવા કેટલાક ઉદાહરણો છે કે શ્રમિકો મજૂર કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલા શાસકો આજે સામ્યવાદી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે શું બળજબરીથી વ્યક્તિગત કે બળજબરી કરીને જે શાસન ચલાવે છે જે રાજાશાહી કે વ્યક્તિગત રીતે કેન્દ્રિત બ કરીને એ શાસન ચલાવે છે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કે ડાબેરી વિચારધારા પણ ઓળખવામાં આવે છે વિચારધારા પણ ડાબેરી વિચારધારા પણ કહેવામાં આવે છે હવે આપણે જોઈશું રાજાશાહી સરકાર આપણે પહેલી જોઈ લોકશાહી સરકાર બીજી જોઈ આપણે સામ્યવાદી અને ત્રીજી રાજાશાહી સરકાર આપણી લોકશાહી સામ્યવાદી અને રાજાશાહી સરકાર આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ વ્યક્તિ એક વ્યક્તિ શાસક તરીકે શાસન કરી શકે છે જે રાજા કહીએ છીએ મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળેલું હોય છે વંશ પરંપરાગત એમ કે મળે છે એટલે કે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી કે લોકો ચૂંટીને મોકલે એવું નહીં કે વંશ પરંપરાગત રાજા પોતાનો જે જ્યેષ્ઠ પુત્ર હોય એને પોતાનો ઉત્તરાધિકારી નિમણૂક કરીને એને બેસાડે છે રાજગાદી ઉપર બેસાડે એટલે રાજગાદી સોંપે છે આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટી ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે રાજા સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્ર કેન્દ્રીય શાસન હોય છે એક વ્યક્તિ દ્વારા જ લેવાતો નિર્ણય અહીં રાખરી માનવામાં આવે છે એટલે રાજા જે નિર્ણય લે એ બધાને માન્ય રાખવો પડે છે લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વમાં આપે છે અહીંયા જેમ લોકશાહીની અંદર લોકો વડે લોકો માટે ને લોકો દ્વારા જે ચાલે છે એ રીતે લોકોના હિતમાં કામ કરવામાં આવતું નથી પણ રાજાશાહી જે સરકાર છે એના રાજાને પોતાની સુખાકારી માટે આ કામ કરવામાં આવે છે એટલે રાજાની શાસકની સુખાકારીની સુવિધા કે વ્યવસ્થાને મહત્વમાં મહત્ત્વ આપવામાં આવે છે લોકશાહીના મૂલ્યો શું હોય છે એના આદર્શો એના નિર્ણયો તો આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે લોકોના જીવન ધોરણે ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે શું કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર આ સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન કરે છે અને લોકોનું જીવન ઊંચું ધોરણ આવે એની સુખાકારી વધે એ માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે શું લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે લોકોને અગવડ ન પડે એ પ્રકારે એમની જરૂરિયાતો એમના ભાવિ અંગોના આયોજન કરવામાં આવે છે એમના ભવિષ્ય માટેનું આયોજન કરવામાં આવે છે એવા કાયદાઓ ઘડવામાં આવે છે લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે લોકોની સુખાકારી સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે સૌને સમાનતા સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે મતદારનું ચિત્ર જુઓ લોકો મત આપવા કેવી રીતે જાય છે શું કરે છે એનું ચિત્ર આપણને અહીં આપેલું છે સરકાર અને કાયદો આગળનો મુદ્દો છે કે સરકારનો કાયદો સરકારના કાયદા શું છે સરકાર શું કાર્ય કરે છે કોના દ્વારા કાર્ય કરે છે એ જુઓ સરકારનું કામ કાયદા બનાવવાનું છે આપણે કહ્યું કે સરકારના અંગો ત્રણ છે કારોબારી ધારાસભા અને આપણે કહીએ છીએ શું કહ્યું ન્યાયતંત્ર એ ન્યાયતંત્રનો મુદ્દો આપણને અહીં આપેલો છે આ કાયદા સૌએ માન્ય રાખવા પડે એ સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાઓ મહત્વનું સ્થાન ધરાવે છે સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે જો એની અંદર સરકારને લાગે કે આ કાયદાની અંદર સુધારા વધારા કરવા છે તો એની સત્તા ધરાવે છે કરી શકે છે સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે જો એ કરેલા સુધારા વધારા કે જો કાયદો જે બનાવ્યો છે એ જો લોકોને માન્ય ન હોય તેની સામે પડકાર પણ કરી શકે છે અને એને બીજા સુધારા વધારા પણ કરી શકે છે પોતાના અધિકારોને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે પોતાના મળેલા જે અધિકારો છે અને જે એની સામે થયેલો લોકો સામે થયેલ જે અન્યાય છે તો એ અન્યાય ન થાય એ માટે લોકો અદાલતનો પણ સરકાર સહકાર મેળવી શકે છે સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે તો લોકોને લાગે કે અન્યાય થ અન્યાય થઈ રહ્યો છે કે કાયદા જે બનાવ્યા છે તો એ અમલીકરણ થઈ શકતું નથી તો એ પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને અદાલતની અંદર રજૂ કરી શકે છે જરૂર જણાય તે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ પણ કરી શકે છે આ અહીંયા જો આપણને બતાવી છે ન્યાયની દેવીનું એક ચિત્ર આપ્યું છે ન્યાયની દેવીના હાથના શું છે બે ત્રાજવા આપેલા છે એ બતાવે છે કે કે કોઈને ન્યાય કે અન્યાય ન થાય એ માટે સમાન ત્રાજ્ય એમ કે એને તોલવામાં આવે છે કે બધા સમાન રીતે ન્યાય આપવામાં આવે છે એમ આ ન્યાયની દેવી સૂચવે છે કે આંખે એને આંખે પાટા બાંધેલા છે કે કોઈને ગમો કે આ ગમે છે ને આ નથી ગમતો એ એને જોઈ શકતી નથી કે કોઈને અણ ગમો કે અણગમો રાખ્યા વિના કે સમાન દ્રષ્ટિએ જોઈને એ એનો ન્યાય મળે એવું કાર્ય કરે છે બીજું એક એના હાથમાં તલવાર છે એ દર્શાવે છે શું દર્શાવે છે કે જે અન્યાય કરે છે એને અન્યાય કરનારને ઘા મારીને એને પૂર્ણ કરે છે એ એને સૂચવે છે તો આ એક આ ન્યાયની દેવી છે એનું ચિત્ર આપણને આપેલ છે વિદ્યાર્થી મિત્રો આ પાઠનું અહીંયા સમાપન કરીએ છીએ પાઠ વાંચ્યો અને હવે આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તમારે નોટની અંદર જાતે લખવાના છે સ્કૂલો ખુલશે ત્યારે આપણે નોટનું નિરીક્ષણ કરીશું જોઈશું બાય